નમસ્કાર, ન્યૂઝ કેપિટલના વિશેષ કાર્યક્રમ સાથે હું છું કુશાગ્ર ભટ્ટ. કેવો રહેવાનો છે આજનો આપનો દિવસ? શું છે ગ્રહોની અકાલ્પનિક ભવિષ્યવાણી? તમારા ગ્રહો આપને શું કહી રહ્યા છે? અને આ બધું જ આપણે જાણવાના છે આ વિશેષ કાર્યક્રમમાં વોટ્સ યોર રાશિમાં. ચાલો ત્યારે જાણીએ કે આજનો દિવસ કેવી રીતે આપને રહેવાનો છે ખાસ, અને કઈ બાબતોનું રાખવાનું છે ધ્યાન. માહિતી આપવા માટે મારી સાથે જોડાયા છે આશુતોષજી આચાર્ય. આશુતોષજી, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. જી, જય ભવાની. જય ભવાની. તો હવે વાત કરીશું આશુતોષજી પાસેથી. સૌ પ્રથમ જાણવાના છે કે આજના દિવસનું પંચાંગ શું છે તે જણાવો. જી બિલકુલ. રંભાવન વિહારાય શુભદમા તટવાસિને સર્વલોકૈક કંઠાય મંગલમ શ્રી હનુમતે. મિત્રો, પંચાંગ જેના આધારે દિવસની ગતિવિધિ સુનિશ્ચિત કરતા હોઈએ છીએ, તો આજે તારીખ થઈ રહી છે 3 ઓગસ્ટ 2024. આજનો વાર છે શનિવાર. તિથિની વાત કરીએ તો આજે અષાઢ વદ 14 તિથિ બનેલી છે. બપોરે 3:50 સુધી આજનું નક્ષત્ર એટલે પુનર્વસુ નક્ષત્ર. યોગની વાત કરીએ તો આજે વજ્ર યોગ બની રહ્યો છે. આજનું કરણ છે ચતુષ્પાદ કરણ. રાશિની વાત કરીએ તો આજે ચંદ્રમાનું પરિભ્રમણ કર્ક રાશિમાં છે, એટલે આજે જે બાળકોનું અવતરણ થાય એની જન્મ રાશિ કર્ક ગણાશે. જેના વર્ણના અક્ષરો છે ડ ને હ, તે પ્રમાણે નામકરણ કરવું શુભ નિતાવ રહી શકે. જાણીશું આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તને. આજે સૂર્યોદય સવારે 6:12 રહેશે, જ્યારે સૂર્યાસ્ત સાંજે 7:18 રહેશે. આ છે આજના દિવસનું પંચાંગ. જી, તો દિવસનું પંચાંગ આપણે જાણી લીધું છે, ને હવે વાત કરીશું શુભાશુભ મુહૂર્તોની. શુભાશુભ મુહૂર્તો કયા છે અને કયા અશુભ મુહૂર્તો છે કે જેની અંદર આપણે કામ ના કરી શકાય તેવું કહેવાય છે, અને શુભ મુહૂર્તો કયા છે દિવસ દરમિયાનના તે આશુતોષી જણાવો. જી અવશ્ય. શુભાશુભ મુહૂર્તોની જ્યારે વાત કરીએ ત્યારે મુહૂર્તોમાં બહુ મહત્ત્વ છે મુહૂર્તોમાં. એમ જ પહેલું આજે પહેલું મુહૂર્ત રહેશે રાહુકાલમનું, જે સવારે 9:29 પ્રારંભ કરી 11:07 સુધી રહેશે. આ રાહુકાલમ દૂષિત મુહૂર્તમાં કોઈ પણ શુભ કાર્ય ન કરવું જોઈએ. વાત કરી શુભ મુહૂર્તોની તો આજે અભિજીત મુહૂર્તનો સમય બપોરે 12:19 પ્રારંભ કરી બપોરે 1:12 સુધી રહેશે. બીજું મુહૂર્ત રહેશે વિજય મુહૂર્ત. નામ જેવા ગુણધર્મવાળું આ વિજય અપાવાળું મુહૂર્ત બપોરે 2:57 પ્રારંભ કરી બપોરે 3:50 સુધી રહેશે. આ છે આજના દિવસના શુભાશુભ મુહૂર્તો. જી, તો દિવસના શુભાશુભ મુહૂર્તો જાણી લીધા છે, અને હવે આપણે રાશિફળ જાણવાના છે. અને કાર્યક્રમના અંતમાં આપને જણાવી દઉં કે આપણે જાણતા હોઈએ છીએ દિવસનો મહામંત્ર. આજે કયો મહામંત્ર છે કે જેનો મહામંત્રનો આપ જાપ કરશો તો આજે ભગવતની વિશેષ કૃપા પ્રાપ્ત થશે તે પણ આપણે જાણીશું, પરંતુ કાર્યક્રમના અંત સુધી આપ અમારી સાથે જોડાયેલા રહેશો. અને હવે વાત કરીશું રાશિફળની. રાશિફળ જાણવાના છે, અને મેષ રાશિથી શરૂઆત કરીએ કે મેષ રાશિના જાતકો માટે આજે દિવસ દરમિયાન કેવા યોગ જોવા મળી રહ્યા છે અને કયા ઉપાય આપના માટે કારગર સાબિત થશે તે માહિતી મેળવીએ. જી અવશ્ય. રાશિચક્રની આ પ્રથમ રાશિ એટલે મેષ રાશિ, જેના વર્ણના અક્ષરો છે અ, લ અને ઈ, આવા જાતકો માટે આજે વ્યવસાયમાં પ્રગતિની સાથે ધન લાભ થાય એ પ્રકારના ગ્રહમાન બની રહ્યા છે. આજે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં તમને સફળતા મળે એ પ્રકારની ગ્રહસ્થિતિ છે. આજે આર્થિક સ્થિતિમાં સુધારો થવાની પણ શક્યતાઓ કે સંભાવનાઓ જોવા મળી રહી છે. રમતગમત ક્ષેત્રે આજે ખ્યાતિ વધે એ પ્રકારના પણ ગ્રહમાન બની રહ્યા છે. તો સાથે આજે લાભકારક દિન આપના માટે બધી બાબતે જોવા મળશે. એકંદરે જોઈએ તો દિવસ તમારા માટે આજે શુભ અને મંગલપ્રદ જોવા મળી રહ્યો છે. વાત કરીએ આજના દિવસના આપના માટેના શુભ રંગની, તો આજે મરૂન રંગ તમારા માટે શુભ રહેશે, મંગલકારી સાબિત થશે. વાત કરીએ ઉપાયની, આજે કયો ઉપાય તમારા માટે શુભ રહેશે, તો આજે ભગવાન વિષ્ણુની પૂજા કરવી તમારા માટે મંગલકારી સાબિત થશે. જી બિલકુલ. મેષ રાશિના જાતકોનો દિવસ કેવો રહેવાનો છે, કેવા યોગ જોવા મળી રહ્યા છે તે આપણે જાણી લીધું છે. અને હવે વાત વૃષભ રાશિની કરીશું. રાશિચક્રના બીજા ક્રમાંકમાં આવતી રાશિ છે વૃષભ, અને વૃષભ રાશિના જાતકો માટે દિવસ દરમિયાન કેવો બની રહેશે, કઈ બાબતોમાં ધ્યાન રાખવાની જરૂર છે, શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ તે તમામ માહિતી આપણે આશુતોષજી પાસેથી મેળવીએ. અવશ્ય. બીજી રાશિ વૃષભ રાશિ. વૃષભ રાશિ કે જેના વર્ણના અક્ષરો બને છે બ, વ અને ઉ, આવા જાતકો માટે આજે આર્થિક સ્થિતિમાં સુધરવાની શક્યતાઓ જોવા મળી રહી છે. આજે જમીન, મકાન, વાહન ખરીદ વેચાણમાં સાવચેતી કે સાવધાની રાખવી તમારા માટે આવશ્યક બનશે. આજે ઉતાવળમાં કોઈ પણ ન નિર્ણય લેવો જોઈએ, નિર્ણય ન લેવો એ આપના માટે સલાહભર્યું છે. પરિવારમાં કેટલાક શુભ કાર્યો પણ આજે પૂર્ણ થાય એ પ્રકારના પણ ગ્રહમાન જોવા મળશે. તો સાથે આજે અણધાર્યા ખર્ચ થવાની પણ સંભાવનાઓ જોવા મળી રહી છે. એકંદરે જોઈએ તો દિવસ તમારા માટે મિશ્ર પ્રતિસાદવાળો બની રહ્યો છે. વાત કરીએ આજના દિવસના આપના માટેના શુભ રંગની, આજે તમારા માટે શુભ રંગ રહેશે ગુલાબી. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ તમારા દિવસને વધારે શુભ અને મંગલપ્રદ બનાવી શકે. વાત કરીએ ઉપાયની, આજે શું કરવું, તો વિષ્ણુ ભગવાનને
મખાણાની ખીર બનાવીને અર્પણ કરવી તમારા માટે શુભ અને મંગલકારી સાબિત થશે. જી બિલકુલ, કયા ઉપાયો કરવા જોઈએ તે આપણે જાણી રહ્યા છીએ રાશિ પ્રમાણે, અને જો આપ રાશિ પ્રમાણે આ ઉપાય કરશો તો આજના દિવસ માટે વધુ લાભદાયી આ ઉપાયો બની રહેવાના છે. વાત હવે મિથુન રાશિની કરવાના છે કે મિથુન રાશિના જાતકો માટે દિવસ કેવો પસાર થવાનો છે અને સાથે કેવા યોગ આજે જોવા મળી રહ્યા છે તે જાણીએ. જે અવશ્ય મિથુન રાશિ, રાશિચક્રની આ ત્રીજી રાશિ જેના વર્ણના અક્ષરો બને છે ક, છ અને ઘ, આવા જાતકો માટે આજે તમને પ્રિય વ્યક્તિ તરફથી સારા સમાચાર મળવાના યોગો બની રહ્યા છે. તમે કોઈ ગંભીર રોગની પકડમાં પણ આજે આવી શકો છો, તો આરોગ્યને આજે ધ્યાન રાખવાની જરૂર રહેશે. ઘનિષ્ઠ સંબંધોમાં આજે એકબીજાની સાથે સાવચેત રહેવાની આવશ્યકતા છે. આજે તમને માનસિક શાંતિ મળે એ પ્રકારના ગ્રહમાન જોવા મળી રહ્યા છે. આજે ક્યાંક વિશ્વાસઘાત પણ થાય એ પ્રકારના યોગો બને છે. તો એકંદરે દિવસ તમારા માટે આજે ઉતાર ચઢાવવાળો જોવા મળી રહ્યો છે. ઉપાય કરવાથી લાભ થશે, પણ જાણીએ પહેલાં શુભ રંગ. આજે તમારા માટે પોપટી રંગ શુભ અને મંગલપ્રદ રહેશે. વાત કરી ઉપાયની, તો આજે સફેદ વસ્તુનું દાન કરવું તમારા માટે શુભ અને મંગલપ્રદ સાબિત થશે. જી બિલકુલ, મિથુન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. મિથુન બાદ હવે વાત કરીશું કર્ક રાશિની, કે કર્ક રાશિના જાતકો માટે કેવા યોગ છે, કયા ઉપાય આપના માટે લાભદાયી રહેવાના છે, આશુતોષજી પાસેથી જાણીએ. જી અવશ્ય કર્ક રાશિ, રાશિચક્રની આ ચોથી રાશિ જે જેના વર્ણના અક્ષરો બને છે ડ અને હ, આવા જાતકો માટે આજે કાર્યક્ષેત્રમાં કોઈ પણ અવરોધ હશે એ દૂર થશે. આજે કોઈ મહત્વપૂર્ણ કાર્યમાં વિલંબ થવાની સંભાવના અવશ્ય જોવા મળશે. વિદ્યા અભ્યાસમાં આજે તમને સફળતા મળે એ પ્રકારના યોગો જોવા મળી રહ્યા છે. મૂંઝવતા પ્રશ્નો હશે એ કહેવાય સમાધાન થઈ શકે, એનું સોલ્યુશન આવી શકે. આજે પરિવારમાં વિવાદ ટાળવો એ તમારા માટે આવશ્યક બનશે. આજે કોઈ માઠા સમાચાર મળે એ પ્રકારના પણ ગ્રહમાન છે. તો એકંદર દિવસ તમારા માટે આજે મિશ્ર પ્રતિસાદવાળો છે. વાત કરીએ શુભ રંગની, આજે તમારા માટે શુભ રંગ રહેશે ક્રીમ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ તમારા દિવસને શુભ અને મંગલકારી બનાવી શકે. વાત કરીશું ઉપાયની, આજે તમારા માટે શ્રેષ્ઠ ઉપાય રહેશે સફેદ મીઠાઈનું દાન કરવું, આપના માટે શુભ અને મંગલકારી સાબિત થશે. જી તો આ તો કર્ક રાશિના જાતકોનું રાશિફળને, કર્ક રાશિના જાતકો માટે કયો શુભ રંગ છે કે જેના શુભ રંગનો આપ આજે ઉપયોગ કરશો તો આપને વધુ લાભ અપાવશે તે વિશે માહિતી મેળવી. એવી જ વાત હવે સિંહ રાશિની કરવાના છે કે સિંહ રાશિના જાતકો માટે આજે કેવા યોગ છે દિવસ દરમિયાનના તે જાણીશું. જી અવશ્ય, સિંહ રાશિ રાશિચક્રની આ પાંચમી રાશિ છે જેના વર્ણના અક્ષરો બને છે મ અને ટ, આવા જાતકો માટે આજે વ્યવસાયમાં પ્રગતિની સાથે ધન લાભ થાય એ પ્રકારના ગ્રહમાન જોવા મળી રહ્યા છે. નોકરી કરતા લોકોને તેમના કામથી ફાયદો થતો જોવા મળી શકે, અર્થાત નોકરિયાત વર્ગને આજે પોતાના કામનો લાભ મળી શકે. તમારી ઈચ્છા શક્તિને આજે વેગ મળશે એ પ્રકારના ગ્રહમાન છે. આજે મિત્રતાનો વ્યાપ વધશે, નવા મિત્રો બની શકે છે, દિવસ એ રીતે શુભ રહેશે. તમે ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિમાં જો પસાર થઈ રહ્યા હતા તેમાંથી આજે બહાર નીકળી શકશો. તો એકંદરે જોઈએ તો આજનો દિવસ તમારા માટે શુભ અને મંગલકારી જોવા મળી રહ્યો છે. વાત કરીએ શુભ રંગની, આજે આપના માટે શુભ રંગ સાબિત થશે કેસરી. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ તમારા માટે મંગલકારી નિવડશે. જાણીએ ઉપાય, આજના માટે આપનો ઉપાય છે ઘીનો દીવો મંદિરમાં અર્પણ કરવો, તમારા માટે શુભ અને મંગલકારી સાબિત થશે. જી બિલકુલ, તો હવે વાત કરવાના છે આપણે કન્યા રાશિની. કન્યા રાશિના જાતકો માટે કેવો યોગ બની રહ્યો છે અને કેવા દિવસ દરમિયાનના આપને લાભ થવાના છે તે વિશે પણ માહિતી મેળવીએ. જે અવશ્ય, કન્યા રાશિ રાશિચક્રની આ છઠ્ઠી રાશિ છે જેના વર્ણના અક્ષરો બને છે પ, ઠ અને અણ, આવા જાતકો માટે આજે નોકરીના ક્ષેત્રમાં તમને પ્રગતિ થતી જોવા મળશે. આવકમાં વધારો થવાની પણ આજે સંભાવનાઓ જોવા મળી રહી છે. આજે સંતાન સંબંધિત કોઈ મોટું કાર્ય પૂર્ણ કરી શકાશે, તો સાથે પ્રવાસ કે દેશ વિદેશના કાર્યક્રમો પણ સંભવી શકે છે. આજે ચાલતા વાદ વિવાદનો અંત આવે એ પ્રકારના ગ્રહમાન બની રહ્યા છે. એકંદરે જોયો તો દિવસ તમારા માટે આજે શુભ રહેવાનો છે. વાત કરીએ શુભ રંગની, આજે તમારા માટે લીલો રંગ શુભ અને મંગલપ્રદ સાબિત થશે. કોઈ પણ રીતે લીલા રંગનો પ્રયોગ તમારા દિવસને મંગલકારી બનાવશે. તો જાણીએ ઉપાય, આજે લીલા નારિયેળનું દાન કરવું અર્થાત ત્રોફાનું આજે દાન કરવું તમારા માટે શુભ સાબિત થશે. જી
તો દર્શક મિત્રો, કન્યા રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું અને કયા ઉપાય કરવાના રહેશે તે વિશે પણ આપણે માહિતી મેળવી લીધી છે. પરંતુ અત્યારે આપણો સમય થયો છે એક નાનકડા વિરામ લેવાનો, અને વિરામ બાદ આપણે અન્ય છ રાશિના જાતકોનું રાશિફળ પણ જાણીશું અને ત્યારબાદ જાણવા છે આજના દિવસનો મહામંત્ર. તો આપ અમારી સાથે જોડાયેલા રહેશો. હાલ રોકાઈ નાનકડા વિરામ માટે, જોતા રહો ન્યૂઝ કેપિટલ. વિરામ બાદ આપનું સ્વાગત છે, અને હવે આપણે જાણવાના છે અન્ય છ રાશિના જાતકોનું રાશિફળ, કે જ્યાં શરૂઆત કરવાના છે તુલા રાશિથી. તુલા રાશિના જાતકોનું રાશિફળ કેવું રહેવાનું છે તે આપણે જાણવાના છે આશુતોષજી પાસેથી. જી અવશ્ય. તુલા રાશિ રાશિચક્રની આ સાતમી રાશિ છે કે જેના વર્ણના અક્ષર બને છે ર અને ત. આવા જાતકો માટે તમારી નાણાકીય સ્થિતિ આજે મજબૂત રહેશે. શિક્ષણ સ્પર્ધા માટે સમય આજે ખૂબ સારો જોવા મળી રહ્યો છે. તમારા પ્રિયજનોનો મૂડ આજે ખૂબ સારો રહેશે. કોઈને તમારી વિરુદ્ધ અભિપ્રાય રચવાની આજે તક ના આપવી તમારા માટે સલાહભર્યું છે. પતિ પત્નીમાં આજે સુમેળ શોધાશે. એકંદરે જોઈએ તો તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ અને મંગલ પર જોવા મળી રહ્યો છે. વાત કરીએ શુભ રંગની. આજે તુલા રાશિના જાતકો માટે શુભ રંગ રહેશે સફેદ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ તમારા દિવસને મંગલકારી બનાવશે. વાત કરીએ ઉપાયની. આજે તમે તુલસી માતાને લાલ ચુંદરી અર્પણ કરો, તમારા માટે શુભ અને મંગલપ્રદ સાબિત થશે. જી. તો આ તો તુલા રાશિના જાતકોનું રાશિફળ, ને તુલા બાદ હવે વાત કરવાના છે વૃશ્ચિક રાશિની, કે વૃશ્ચિક રાશિના જાતકો માટે કેવા યોગ જોવા મળી રહ્યા છે અને આજે દિવસ દરમિયાન વૃશ્ચિક રાશિના જાતકોએ કઈ બાબતોમાં ધ્યાન રાખવાનું છે તે પણ જણાવશો. જી અવશ્ય. વૃશ્ચિક રાશિ એ રાશિચક્રની આઠમી રાશિ છે જેના વર્ણના અક્ષર બને છે ન અને ય. આવા જાતકો માટે કામ અને વ્યાપાર સ્પર્ધાનો આજે અભાવ જોવા મળશે, એટલે નિર્વિવાદ તમારું કાર્ય સારું ચાલશે. આજે જૂના વિવાદોનો અંત આવે એ પ્રકારના ગ્રહમાન બની રહ્યા છે. વ્યાપારમાં આજે સુસંગતતા જોવા મળશે. આજે ક્યાંક માથું દુખવાની પણ તકલીફો સંભવી શકે છે. મિત્રોની સાથે આજે સમય પસાર થાય એ પ્રકારના પણ ગ્રહમાન જોવા મળી રહ્યા છે. એકંદરે જોઈએ તો દિવસ તમારા માટે આજે થોડોક મિશ્ર પ્રતિસાદવાળો બની રહેશે. વાત કરીએ શુભ રંગની. આજે આપના માટે શુભ રંગ છે લાલ. કોઈ પણ રીતે લાલ રંગનો પ્રયોગ તમારા દિવસને શુભ અને મંગળકારી બનાવી શકશે. જાણીએ કયો ઉપાય કરવો. તો આજે પીળા વસ્ત્રનું દાન કરવું તમારા માટે શુભ અને મંગલપ્રદ સાબિત થશે. જી બિલકુલ. વૃશ્ચિક રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું છે, ને વૃશ્ચિક બાદ હવે વાત કરવાના છે ધનરાશિની, અને આ તમામ જે રાશિ આપને બતાવી રહ્યા છે રાશિના ફળો દિવસ કેવો પસાર થશે તે બતાવી રહ્યા છે, ને તેની સાથે આપને એક ઉપાય પણ આપી રહ્યા છે, ને ઉપાય પ્રમાણે આપે એ ઉપાય કરશો તો આપને આજના દિવસ માટે વિશેષ ફળની પ્રાપ્તિ થશે. તે પણ આપ અવશ્ય આપ કરશો તો ચોક્કસથી આનો લાભ આપને થવાનો છે. ને વાત ધનુરાશિની કરીશું. ધનુરાશિના જાતકો માટે કેવો યોગ બની રહ્યો છે તે જણાવો. જી અવશ્ય. ધનરાશિ રાશિચક્રની આ નવમી રાશિ કે જેના વર્ણના અક્ષરો બને છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે સમયનો સદુપયોગ કરવાથી તમને આજે ફાયદો થતો જોવા મળશે. તમારી મનની શક્તિને આજે મજબૂત બનાવવાની આવશ્યકતા રહેશે. તમારા ઘરનું વાતાવરણ આજે ખુશનુમા રાખો એ આપના માટે શુભ રહેશે. ખાવા પીવાની બાબતમાં આજે થોડુંક ધ્યાન રાખવાની આવશ્યકતા રહેશે. આજે કામની પ્રશંસા થાય એ પ્રકારના પણ ગ્રહમાન બની રહ્યા છે. એકંદરે જોઈએ તો દિવસ તમારા માટે આજે શુભ છે, મંગલપ્રદ છે. વાત કરીએ શુભ રંગની. આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે બદામી. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ તમારા દિવસને શુભ અને મંગલકારી બનાવશે. જાણીએ ઉપાય. આજે ગરીબોને જરૂરી વસ્તુનું દાન કરવું તમારા માટે આત્મસંતોષનું કારણ બનશે. જી બિલકુલ. આ તો ધનરાશિના જાતકોનું રાશિ, પણ ધનરાશિ બાદ વાત મકર રાશિની કરવાના છે, કે મકર રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો બની રહ્યો છે અને કયા ઉપાય આપના માટે લાભદાયી રહેવાના છે તે જાણીશું. જે અવશ્ય. મકર રાશિ રાશિચક્રની આ દસમી રાશિ છે જેના વર્ણના અક્ષરો બને છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે તમારા અટકેલા કાર્યો આજે પૂર્ણ થાય એ પ્રકારના ગ્રહમાન બની રહ્યા છે. તમારા જીવનસાથીના સાથથી સફળતા આજે સરળતાથી મળશે. તો સાથે મહિલાઓ માટે સમય ખૂબ જ આરામદાયક આજે સાબિત થઈ શકે એમ છે. આજે સ્વાસ્થ્ય સંબંધિત તકલીફો સંભવવાની સંભાવનાઓ છે. તો આજે મનગમતા મહેમાનનું ઘરે આગમન પણ સંભવી શકે. આજનો દિવસ તમારા માટે મંગલકારી સાબિત રહેશે. ક્યાંક આરોગ્ય બાબતે ધ્યાન રાખવાની જરૂર રહેશે. વાત કરી શુભ રંગની. આજે આપના માટે શુભ રંગ રહેશે કાળો.
કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ તમારા દિવસને વધારે શુભ અને મંગલકારી બનાવી શકે. વાત કરીએ ઉપાયની. આજે તમારા માટે શ્રેષ્ઠ ઉપાય રહેશે લક્ષ્મી માતાને સિંદૂર અર્પણ કરવું. તમારા માટે શુભ અને મંગલકારી સાબિત થઈ શકે. જી બિલકુલ, આ તો મકર રાશિના જાતકોનું રાશિફળ ને મકર બાદ હવે વાત કરવાના છે કુંભ રાશિની કે કુંભ રાશિના જાતકો માટે આજે કેવા યોગ બની રહ્યા છે, કયા ઉપાય આપના માટે લાભદાયી રહેવાના છે તે જાણીશું. જી અવશ્ય, કુંભ રાશિ એ રાશિચક્રની 11મી રાશિ છે જેના વર્ણના અક્ષરો બને છે ક, ગ, શ, સ અને શ. આવા જાતકો માટે ધન ખર્ચ થવાની આદિ સંભાવનાઓ જોવા મળશે. રાજનેતાઓ માટે સમય આજે ખૂબ સારો સાબિત થઈ શકે. પરિવાર સાથે પિકનિક ઉપર જવાનો મોકો પણ આજે આપણે પ્રાપ્ત થાય એ પ્રકારના ગ્રહમાન બની રહ્યા છે. કામનો બોજો આજે હળવો થઈ શકે છે, તો સાથે આજે તમારું મન પ્રફુલ્લિત રહે એ પ્રકારના પણ ગ્રહમાન જોવા મળે છે. એકંદરે જોઈએ તો દિવસ તમારા માટે આજે શુભ અને મંગલકારી છે. વાત કરીએ શુભ રંગની. આજે તમારા માટે શુભ રંગ રહેશે ભૂરો. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ તમારા દિવસને વધારે મંગલકારી બનાવશે. અને વાત કરીએ કયો ઉપાય તમારા માટે શુભ રહેશે, તો આજે એકાદશીની કથા શ્રવણ કરવી તમારા માટે મંગલકારી સાબિત થશે. જી બિલકુલ, આ તો કુંભ રાશિના જાતકોનું રાશિફળ અને કયા ઉપાય અને કેવો દિવસ આપનો પસાર થવાનો છે તે જાણી લીધું છે. દર્શક મિત્રો, આપને મહામંત્ર પણ જણાવતા હોઈએ છીએ આ કાર્યક્રમના અંતમાં, અને મહામંત્ર પહેલાં આપણે અંકશાસ્ત્ર પ્રમાણે આજના દિવસનું આપણે કેવું આપનું ભાવિ રહેવાનું છે તે અંકશાસ્ત્ર પ્રમાણે પણ આપણે જાણીશું, પરંતુ તે પહેલાં રાશિચક્રની અંતિમ રાશિ મીન રાશિનું જે જાતકો છે તેમના વિશે આજનો દિવસ શું કહી રહ્યો છે, તેમના સિતારા શું કહી રહ્યા છે તે જાણી લઈએ. જી બિલકુલ, મીન રાશિ રાશિચક્રની આ 12મી રાશિ છે જેના વર્ણના અક્ષરો બને છે દ, ચ, જ અને થ. આવા જાતકો માટે વૈવાહિક જીવન આજે સામાન્ય બની રહે. ભાગીદારીના કામમાં ફાયદો થઈ શકે છે, તો સાથે તમારું દરેક કાર્ય સમજદારીથી આજે કરવું તમારા માટે સલાહભર્યું છે. તમે વિદેશ પ્રવાસ પર જઈ શકો છો, તો સાથે આજે મહત્ત્વના નિર્ણયો લેવામાં આવી શકે. એકંદરે દિવસ તમારા માટે શુભ છે. વાત કરીએ શુભ રંગની, આજે આપના માટે શુભ રંગ છે પીળો. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ હિતાવરે છે. અને વાત કરીશું ઉપાયની, તો આજે તમારા માટે શ્રેષ્ઠ ઉપાય રહેશે વિષ્ણુ ભગવાનને હળદર અર્પણ કરવી. તમારા માટે શુભ અને મંગલકારી સાબિત થશે. જી તો બિલકુલ, આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ આશુતોષજીએ જણાવી દીધું, કયા ઉપાય રાશિ પ્રમાણે આપના કહેવામાં કરવાના આપને લાભદાયી રહેવાના છે તે વિશે પણ આપણે માહિતી મેળવી લીધી છે. અને હવે સમય થયો છે કે અંકશાસ્ત્ર પ્રમાણે આજે આજનો દિવસ કેવો રહેવાનો છે, જે જાતકોનો તારીખ પ્રમાણે જે જાતકો આવી રહ્યા છે તેમનો દિવસ આજે કેવો પસાર થશે તે જણાવશો. જી બિલકુલ, અંકશાસ્ત્રની વાત કરીએ તો આજની જે તારીખ બની રહી છે એ પ્રમાણે આજે મૂલાંક 3 રહેશે અને આજનો ભાગ્યાંક 1 રહેશે. જે પ્રમાણે જે વ્યક્તિને જન્મ તારીખનો સરવાળો 1-3 થતો હોય કે 1 થતો, એવા લોકોને આજે લાભ થઈ શકે. જેમ ખાસ કરીને જેની જન્મ તારીખ 3 છે, 12 છે, 21 કે 30 હોય એવા લોકોને આજે વિશેષ લાભ. આજના દિવસે તમામ પ્રકારના ધાર્મિક કાર્યો તમે કરી શકો, ધાર્મિક આસ્થાનો વિકાસ થઈ શકે અને માનસિક શાંતિ મળે એ પ્રકારનું ગ્રહમાન આજે બનશે. જી બિલકુલ, તો અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો રહેવાનો છે, જે તારીખ પ્રમાણે જે જાતકો છે તેમનો તે વિશે માહિતી મેળવી લીધી છે. અને હવે આપણે જાણીશું આજના દિવસનો મહામંત્ર કે એ કયો મહામંત્ર છે કે જેના જાપ આજના દિવસ માટે અતિ ઉત્તમ માનવામાં આવે છે તે જણાવશો. જી બિલકુલ, આજે હનુમાનજીની આરાધના કરવી તમારા માટે શુભ રહેશે. આજે શનિવારનો દિવસ, હનુમાનજીનો આ વિશેષ મંત્ર જેની 11 માળા કરવામાં આવે તો તમામ મનોકામના પૂર્ણ થઈ શકે, પણ ઓછામાં ઓછો 108 વાર જપ કરો લાભકારી નીવડશે. મંત્ર છે ઓમ નમો ભગવતે આંજનેયાય મહાબલાય સ્વાહા. આ મંત્રનો જપ તમારા માટે લાભકારી સાબિત થશે. જી બિલકુલ, આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણી લીધો છે. અને મહામંત્ર એ હતો કે જ્યારે આજે હનુમાનજીની આપણે આરાધના કરતા હોઈએ ત્યારે હનુમાનજીની આરાધના બાદ એ મહામંત્ર ખૂબ જ કારગર સાબિત થતો હોય છે અને ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવતો આ મહામંત્ર છે. ત્યારે તમામ જે આશુતોષજી આપે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જી જય ભવાની, જય ભવાની. તો દર્શક મિત્રો, આજના દિવસનું રાશિફળ આપણે જાણી લીધું છે, શુભાશુભ મુહૂર્તો અને પંચાંગ વિશે પણ માહિતી લીધી. અને આપ પણ જો આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો તેમનો પણ સંપર્ક આપ કરી શકો છો. આપને આશુતોષજીનો નંબર સ્ક્રીન પર જોવા મળશે અને તેમનો સંપર્ક આ નંબર પર આપ કરી શકો છો અને તેમને કંઈ પણ પૂછી શકો છો. આશા છે જે પણ આપને માહિતી આપી તે ઉપયોગી લાગી હશે. ત્યારે કાર્યક્રમની પૂર્ણાહુતિનો સમય થઈ ચૂક્યો છે અને આવતીકાલે ફરી મળીશું આ વિશેષ કાર્યક્રમમાં વોટ્સ યોર રાશિની સાથે. હાલ મને આપશો રજા. નમસ્કાર.